द्वारकामां हार्टएटेकथी वधु एकनुं मौत थयुं छे। खंभाड़ियामां 50 वर्षना आधेड़नुं हार्टएटेकथी मौत थयुं छे। मार्केटिंग यार्डमां खुर्शी पर बसेला व्यक्ति अचानक ज ढळी पड्या। मोहनभाई कणजारियाने आव्यो हार्टएटेक। घटनाना सीसीटीवी पण सामे आव्या छे। तो मृतक यार्डमां कमिशन एजेंट तरीके काम करता हता अने तेमनुं मौत थयुं छे हार्टएटेकथी। વટનો સવાલ બની ગયેલી બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણી માટે હાલથી જ ભારે ગરમાવો આવી ગયો છે અને આવતીકાલે આ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। હજુ સુધી મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી મનાઈ રહ્યું છે। જોકે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામ જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસના ગુલાબમાં કાંટો જોવા મળી રહ્યો છે અને આ કાંટો કોણ છે તે તો બહાર આવ્યું નથી, પરંતુ વાવ કોંગ્રેસમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે। વાવ કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના નિવેદનો હાલ જિલ્લામાં ચર્ચાનું કારણ છે। પહેલા ભાજપમાં ન જોડાવાની વાત કરનાર ઠાકરસિંહ રબારી હવે ગેનીબેન પર કટાક્ષ કરી રહ્યા છે। વાવની સેન્સની પ્રક્રિયા પણ ચર્ચામાં રહી, તો સેન્સમાં દાવેદારી કરનાર વશરામજી ચાત્રાએ વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યો કે દાવેદારીની યાદીમાં જ તેમનું નામ કાઢી દેવાયું। તો વળી ગેનીબેનના જ કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરે બળાપો કાઢ્યો અને બળવો પોકાર્યો। વાવમાંથી તેમણે અપક્ષ દાવેદારી કરી છે। કે ભાજપ વાળા ઘણા બધા વાતો કરે, પણ એક વડલો હતો, પક્ષી હતા, એ પક્ષી બધા વડલાના સોયડે બેઠા હતા, એના ફળ ફૂલ ખાતા હતા, અને વનમાં આગ લાગી એટલે વડલે કીધું કે હું તો ડાળોથી અને મારા મૂળ ઊંડા છે ઉડી શકું એમ નથી, પણ તમે પોખો વાળા છો એટલા ઉડી જો। એટલે પંખીએ કીધું તું કે ડાળે ડાળે રમ્યા અને ફળ ખાતા તારા, હવે ઊંડા તો મોટા થાય મેષ વાળા, એટલે ભેળા રહ્યા છે ભેળા રહેવાનું છે, બીજી કોઈ અફવામો ના આવશો। કોંગ્રેસ પાર્ટી એ સર્વોપરી છે। ગેનીબેન અને કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવાર મૂકશે એ ઉમેદવાર કોઈ નામ કે સમાજનો નહીં હોય, બેન જે કે ઉમેદવાર એ પંજાનો ઉમેદવાર, આપણે વાવ વિધાનસભા ડંકાની ચોટ ઉપર જીતવાની છે। પક્ષ માટે આજે મારે બલિદાન આપવું પડી રહ્યું છે અને મેં એમના જ વંશક તરીકે હું ખાણ આપું છું, ત્યારે મને ગૌરવ છે કે આ સમાજે હર હંમેશા બલિદાન આપ્યા છે। પણ વડવા અને પ્રાર્થના કરું, વાલીનાથને પ્રાર્થના કરું, મને અને મારા સમાજને એટલી સક્ષમ બનાવી અને ભવિષ્યમાં કોઈ પક્ષ કે વ્યક્તિ આપણને ચૂંટણી જીતવામાં કમજોર ન માને એવી સમાજ શક્તિ પેદા કરે એવી આપ સૌને વિનંતી। ઠાકોર સમાજમાંથી મારું નામ જે છે તે કમી કરવામાં આવ્યું છે અને તે જાહેર કરવામાં આવ્યું નથી, તેથી ઠાકોર સમાજમાં થોડીક દુઃખની લાગણી અનુભવાય છે। કોંગ્રેસ પાર્ટીને વિનંતી કે વહેલામાં વહેલી તકે દાવેદારીમાં નામ છે કમસે કમ એવું તો મૂકવું જ જોઈએ, ભલે ટિકિટ આપી ના આપી એ પાર્ટીની મરજી છે, સમીકરણ પ્રમાણે આપે, પરંતુ દાવેદારી છે તેમાંથી નામ કમી કરવામાં આવ્યું તેથી ઠાકોર સમાજમાં દુઃખની લાગણી વધુ છે। તો ખાતાની અછત અંગે ન્યૂઝ 18 એ કર્યું રિયાલિટી ચેક। સાણંદ ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર અંગેનું રિયાલિટી ચેક કરાયું। રિયાલિટી ચેકમાં ખાતરની અછત અંગે મળ્યા રાહતના સમાચાર। સાણંદ ખરીદ વેચાણ સંઘ પાસે છે ખાતરનો પૂરતો જથ્થો અને સાણંદ ખરીદ વેચાણ સંઘ પાસે હાલમાં 2000 ટન જેટલો ખાતરનો જથ્થો છે। ડીએપી ખાતરનો 30 ટન સ્ટોક હાલ ખરીદ વેચાણ સંઘ પાસે હયાત છે। યુરિયા ખાતરનો 150 ટન સ્ટોક છે। આ સાથે દર વર્ષે રવિ સિઝનમાં ડીએપી ખાતરની 500 ટન જેટલી સાણંદમાં માંગ હોય છે। દર વર્ષે રવિ સિઝનમાં યુરિયા ખાતરની 2000 ટનની માંગ હોય છે અને હાલ ખાતરના સ્ટોકમાં અછત ન હોવાનું રિયાલિટી ચેકમાં ખુલાસો થયો। રાજ્યભરમાં ખાતરની ઘટ છે, ખેડૂતો પરેશાન છે, આ પ્રકારની વાત સામે આવી રહી છે, ત્યારે ન્યૂઝ 18 દ્વારા રિયાલિટી ચેક કરવા માટે સાણંદ ખાતે આવ્યું છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે સાણંદમાં ખાતરનો પૂરતો જથ્થો જે છે તે જોવા મળી રહ્યો છે। યુરિયા ખાતરનો જથ્થો પણ પૂરતો છે અને ડીએપી ખાતરનો જથ્થો જે છે તે પણ પૂરતા માત્રામાં હોય તે પ્રકારના સમાચાર જે છે પ્રાપ્ત થઈ રહ્યા છે। શેનો કેટલું ખાતર લેવા માટે આવ્યા હતા અને ખાતર મળ્યું કે કેમ? ખાતર અમને મળી રહ્યા યુરિયા ડીએપી ઘઉં માટે આવા
ખેતીમાં સંઘમાંથી પૂરતો જથ્થો છે અહીંયા? પૂરતો જથ્થો છે. તમે કેટલું લેવા માટે આવ્યા હતા? 10 થેલી. 10 થેલી કમ્પ્લેટ મળી રહી? કમ્પ્લેટ. રાજ્યમાં ઘટ છે અહીંયા, તમને એવું લાગ્યું કે ઘટ છે, અછત છે, એવું કઈ લાગ્યું? ના. નેક્સ્ટ રવિ સિઝનમાં 2000-2500 ટન યુરિયા અને ડીએપી બંનેની ટન જરૂરિયાત હોય છે. આપણે પાછલા વર્ષનું બધું જોઈએ તો 2000 ટન યુરિયા, 500 ટન ડીએપીની ખેડૂતની માંગ હોય છે. જેની સામે જે ખરીદ વેચાણ સંઘ રહ્યું, કાયમ ખેડૂતો માટેનું સંસ્થા છે અને ખેડૂતોને કોઈ દિવસ અછત જોવા મળતી નથી આયા, અને પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. હાલમાં 150-200 ટન યુરિયા છે અને 30 ટન ડીએપીની હાજર જ છે સ્ટોકમાં. ત્યારે ઘઉંનું બિયારણ પણ છે અને પૂરતો સ્ટોકનો જથ્થો, જે રિયાલિટી ચેક કરવામાં આવી તો પૂરતો જથ્થો હોવાનું પણ મળી રહ્યું છે. એટલે કે ખેડૂતો માટેના રાહતના સમાચાર કહી શકાય. ખેડૂતો રવિ પાકની તૈયારી કરવી હોય તો હવે કરી શકે છે, કારણ કે જથ્થો પણ પૂરતો છે. કેમેરાસન ખેગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, News18 ગુજરાતી, સાણંદ, અમદાવાદ. પાટણમાં ગત મોડી રાત્રે ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે. ધાયણો જ નજીક સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. સબસિડાઇઝ યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગમાં લેવાની બાતમીના આધારે રેડ કરી હતી અને નાયબ ખેતી નિયામક અને પોલીસે સંયુક્ત રેડ કરી જથ્થો ઝડપ્યો છે. તો ક્રિપકો યુરિયાની 80 બેગ ટેકનિકલ ગ્રેડ લખેલ 300 બેગ મળી કુલ 380 બેગ ઝડપાઈ છે. યુરિયા ખાતરનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં 4 જેટલા વ્યક્તિની સંડોવણી છે અને પોલીસે ખાતરનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પલટી મારેલું ટેકનિકલ ગ્રેડ યુરિયા લખેલી 300 થેલી 45 કિલોની અને 80 થેલી સદરુ સેમ્પલની ચકાસણી માટે ગાંધીનગર ખાતે ખાતર ચકાસણી પ્રયોગશાળા ખાતે મોકલી આપેલ. પાટણના ધાયણોજ નજીક સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી સફેદ ખાતરના કાળો કારોબાર ઝડપાયો છે. દ્રશ્ય બતાવીશ કે મોડી રાત્રે નાયબ નિયામક ખેતીવાડી તેમજ પોલીસ વિભાગને બાતમી મળી હતી કે સરકારી નિમકોટી યુરિયા ખાતરનો ક્યાંક ઔદ્યોગિક એકમ માટે ઉપયોગ લેવામાં આવ્યો છે અને આ ખાતર આઈસર ગાડીમાં ભરીને અન્ય જગ્યાએ પહોંચાડવાની જે બાતમી મળી હતી તેના આધારે રેડ કરવામાં આવી હતી અને સ્થળ પર જ આઈસર ગાડી સહિત યુરિયા ખાતરની 380 જેટલી બોરીઓ ઝડપી અને પાટણ તાલુકા પોલીસ મથકે લાવવામાં આવી છે. સમગ્ર યુરિયા ખાતરનો સંગ્રહ કરવામાં 4 જેટલા ઈસમોની ક્યાંક છંડવણી સામે આવી છે, પરંતુ હજુ સુધી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ નથી. કારણ કે જે ખાતર પકડાયું છે તેને સેમ્પલ લેવામાં આવે છે અને અધિકારી દ્વારા સેમ્પલની પૂછકરણ કરીને જ જે સમગ્ર હકીકત એટલે કે પોલીસ મથકે ફરિયાદ આવશે ત્યારબાદ જ ફરિયાદ નોંધાશે. પરંતુ મહત્વનું છે કે એક બાજુ રવિ સિઝન શરૂ થઈ ગઈ છે, ખેડૂતોને પૂરતો ખાતર નથી મળી રહ્યો, ખાતરની અછત સર્જાઈ છે, તેની સામે જ આ રીતે ખાતરનો કારોબાર કરનારા ઈસમો ક્યાંક મોકરું મેદાન મળ્યો છે. પરંતુ હાલ પોલીસ અને ખેતીવાડી વિભાગને ક્યાંક સફળતા મળી છે અને ખાતરનો બારોબારીઓ થતાં ક્યાંક અટકાવવામાં આવ્યો છે. પરંતુ બીજી બાજુ મહત્ત્વની એ પણ વાત છે કે આ માત્ર એક જગ્યાએથી પકડાયો છે, અન્ય ક્યાંક કાળો કારોબાર થતું હશે કે નહીં તે પણ સવાલો ઊભા થયા છે. પરંતુ હાલ જે વિગતો મળી રહી છે કે આ ખાતર ક્યાંથી લાવવામાં આવ્યું હતું, ક્યાં મોકલવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ માહિતી હજી સુધી તંત્રને મળી નથી અને હજી સુધી ક્યાંક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. પરંતુ હાલ સમગ્ર જથ્થો પાટણ તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશરફ ખાન, News18 પાટણ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડો બ્રેક બાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ. મહત્વના સમાચારથી શરૂઆત. 6000થી વધુ ગામના 7 લાખથી વધુ ખેડૂતોની સુધરી દિવાળી. રાજ્ય સરકારે 1400 કરોડથી વધુના રાહત પેકેજની કરી જાહેરાત. રાજ્ય સરકારે ખેડૂતોની દિવાળી સુધારી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ખેડૂતો માટે 1,419 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનો રાજ્યના 20 જિલ્લાના 7 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. 8.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2024માં રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ખેતપાકના નુકસાન માટે 1419.62 કરોડના વિશાળ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ રાજ્યના 20 જિલ્લાઓ અને 136 તાલુકાના 6812 ગામોમાં વસતા 7 લાખથી વધુ ખેડૂતોને આર્થિક રાહત પૂરી પાડશે. SDRF સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ દ્વારા નક્કી કરાયેલા ધોરણો સાથે રાજ્યના ભંડોળમાંથી વધારાની રકમ આપવામાં આવશે. આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ,
તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ, છોટાઉદેપુર જેવા 20 જિલ્લાઓમાં 6812 ગામોને સમાવેશ કરવામાં આવ્યા છે. પિયત અને બિનપિયત પાકો ઉપરાંત બાગાયત પાકો ધરાવતા ખેડૂતોને પણ આ પેકેજ અંતર્ગત સહાય મળવા પાત્ર છે. બિનપિયત પાક ધરાવનાર ખેડૂતોને 11,000 રૂપિયા પ્રતિ હેક્ટરના ધોરણે સહાય મળશે, જ્યારે પિયત પાક ધરાવનાર ખેડૂતો માટે આ રકમ 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર છે. બાગાયતી પાક ધરાવનાર ખેડૂતો માટે 22,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે. આ સાથે ઓછા જમીન ધરાવનાર ખેડૂતોને 3,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે. આ સહાય પેકેજના કુલ 1,419.62 કરોડ પૈકી 1,097.31 કરોડ રૂપિયાની રકમ SDRF હેઠળ આપવામાં આવશે, જ્યારે રાજ્ય સરકાર તરફથી 322.33 કરોડ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની દશા બેઠી, ડાંગરનો પાક તબાહ થયો. દક્ષિણ ગુજરાતમાં માવઠાએ સૌથી વધુ તારાજી વેરી છે. મોટાભાગના ખેતરોમાં ખેડૂતોની 4-4 માસની મહેનત જમીનદોસ્ત થઈ ગઈ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખેતરમાં પાકનો સોથ વળી ગયો છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લા સુરતના પોશ વિસ્તારમાંથી કેફેની આડમાં ધમધમતું કપલ બોક્સ ઝડપાયું છે. G5 ગેટ ઇન કેફેમાં પોલીસે દરોડા પાડી કપલ બોક્સ ઝડપી પાડી. પ્રતિબંધ હોવા છતાં સુરતમાં કપલ બોક્સ ધમધમી રહ્યા છે. પોલીસે કપલ બોક્સ ચલાવનાર નાઝીમ શેખની ધરપકડ કરી છે. સુરતમાં કિશોરીઓ ઉપર રેપની ઘટનાને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કાફે બંધ કરાવ્યા હતા, ત્યારે સુરતના સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા અલથાન વિસ્તારમાં ગેરકાયદેસર કેફેની આડમાં કપલ બોક્સ ચાલતા હોવાની વિગતો સામે આવી હતી, જેને લઈને પોલીસે દરોડા પાડી એક કેફેને બંધ કરાવ્યું છે. ખાસ કરીને આ કેફેની આડમાં જે કપલ બોક્સ છે, આ કપલ બોક્સમાં યુવક અને યુવતી આવતા હોય છે અને સંચાલકો દ્વારા કેટલાક પૈસા લઈને તેમને અલગ જગ્યા આપવામાં આવે છે અને ત્યાં તેઓ શારીરિક સંબંધ બાંધતા કેટલીક વાર ટેકનિકલ અને કહી શકાય કે નાની કિશોરીઓ સાથે રેપની ઘટના બનતી હતી, જેને લઈને કપલ બોક્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે ત્યારબાદ સુરત પોલીસ દ્વારા તમામ કપલ બોક્સ દૂર કરવામાં આવ્યા હતા, પણ જે રીતે કહી શકાય ચોરી છુપેથી કેફેની આડમાં કપલ બોક્સ ચાલતા હોય છે તેવી જાણકારી મળતા જ અલથાન પોલીસે એક સાથે 3 જેટલા કપલ બોક્સો બંધ કરાવ્યા છે. 3 કેફેમાં બંધ કરાવ્યા બાદ 2 જે કેફે છે તેમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન ચાલી રહ્યું છે, ત્યારે એક જે કેફે છે તેની અંદરથી કપલ બોક્સ રૂપી 2 રૂમો મળી આવી હતી, જેને લઈને સંચાલકની ધરપકડ પણ કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. જૂનાગઢમાં 2 દિવસ પહેલા લૂંટનો બનાવ સામે આવ્યો હતો, જેમાં છરીની અણીએ 3 લૂંટારૂએ 27 લાખની લૂંટ કરી હતી. જૂનાગઢના ખોજાવાડ નજીક ફરિયાદીની સાથે આંગળીઓ કરવા આવેલ વ્યક્તિએ જ તેના બીજા સાથીઓને બોલાવી લૂંટ કરી હતી. કેશોદમાં ભીડ હોવાના કારણે આંગળીઓ કરવા આવેલ વ્યક્તિઓ જૂનાગઢ તરફ જવા રવાના થાય છે. તેમાંના એક વ્યક્તિએ અન્ય સાથીઓને બોલાવી અવાવરૂ જગ્યા પર લઈ જઈ છરીની અણીએ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા અને પોલીસે સીસીટીવીના આધારે લૂંટારૂ ઝડપી પાડ્યા. જોકે બીજી તરફ પોલીસને શંકા છે કે આંગળીઓ કરવા આવેલ વ્યક્તિઓ આંગળીઓ કર્યા વગર જ પરત કેમ ફર્યા, કેશોદ જવાના બદલે તેઓ પરત જૂનાગઢ કેમ આવ્યા. પોલીસને શંકા છે કે આ લૂંટનું કોઈ ષડયંત્ર હોઈ શકે છે અને ત્યારે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. આ 2 જે આરોપીઓ લઈને જે ભાગ્યા અને એમની સાથે જે એમનો લોકલ અહીંયા ઉર્ફે પાંચિયો પણ હતો, તો એ લોકો સિવાય અન્ય આરોપીઓ આની સાથે સંકળાયેલા હતા કે કેમ, વિગતવારની તપાસ હાલ એ ડિવિઝન PI શ્રી કરી રહ્યા છે. પંચમહાલના ગોધરાથી એક વિડીયો સામે આવ્યો, જેમાં એક બાઇક ચાલક મોતને આમંત્રણ આપતો હોય તેવું દેખાઈ રહ્યું છે. વૃક્ષોના લાકડાને કટિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી ધારદાર લોખંડની બ્લેડને લઈને જોખમી રીતે તે પસાર પણ થઈ રહ્યો છે. બાઇક ચાલક કેમેરામાં કેદ થયો છે. અંદાજિત 50 ફૂટ લાંબી લોખંડની બ્લેડ બાઇક ચાલક પોતાના શરીરે વીંટાળી ગોધરા શહેરમાંથી પસાર થતો જોવા મળે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે તે પોતાની સાથે સાથે અન્યનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે. અહીં સવાલ એ છે કે લોખંડની ધારદાર બ્લેડના સામાન્ય બાંધેલા બંને છેડા જો અચાનક છૂટા પડે તો વ્યક્તિની સાથે અન્યને પણ ઈજા પહોંચે તેમ છે.
सूरत जिल्लानी बारडोली पुलिसे गुम थयेली 4 वर्षनी बाळकीने शोधी तेनुं परिवार साथे मिलन कराव्युं छे। श्रमिक परिवारनी 4 वर्षीय बाळकी गुम थई हती। बनावनी जाण थता पुलिसे तात्कालिक अलग अलग टीमो बनावी तपास हाथ धरी। अलग अलग सीसीटीवी चेक कर्या बाद गणतरीना कलाकोमां बाळकीने शोधी नाखी। गुम थयेली बाळकी सुरक्षित मळी आवता पुलिसे हाशकारो अनुभव्यो। पुलिसनो आभार पण आ परिवारे मान्यो। अमरेलीना खांभाना रायडी गाममां शिकारनी पाछळ दोड़तो सिंह सीसीटीवीमां कैद थयो छे। गत मोड़ी रात्रे डालामथ्थु सिंह रायडी गाममां आवी चढ़्यो हतो अने रायडी गाममां गायना पाछळ शिकार माटे दोड़ता वनराजानो वीडियो वायरल थयो। अवारनवार सिंहोना रहेणांक विस्तारमां आटाफेराथी स्थानिकोमां भय छे। तो सिंहोना आटाफेराथी स्थानिकोमां भय छे कारण के तेओ पशुओं ने शिकार बनावता होय छे। घणी वखते ज्यारे मानवभक्षी सिंह के दीपड़ा आवी चढ़ता होय त्यारे लोकोमां फफड़ाट अत्यारे वधारे छे। वन विभाग हवे आ अंगे पांजरा मूकी अने तेने पकड़े ने त्यार बाद कार्यवाही करे तेनी राह लोको जोई रह्या छे। तो तमारी आसपास घटती वारदातोनी इनसाइड स्टोरी जुओ अमारा सहयोगी लुबना साथे क्राइम रिपोर्ट मां। नमस्कार।